જય હિન્દ દોસ્તો, ભાતીગળ સંસ્કૃતિ ચેનલમાં આપનું ફરી વખત સ્વાગત છે. અત્યારે આપણે હળવદ તાલુકાના કેદાર ગામની બિલકુલ બાજુની અંદર આવેલ કેદારધરાની મુલાકાતે છીએ. અને જે તમે નદી જોઈ રહ્યા છો એ બ્રાહ્મણી નદી છે અને આ નદી ઉપર આવેલો છે બ્રાહ્મણી બે ડેમ. આ જે ડેમ છે એ બ્રાહ્મણી બે તરીકે ઓળખાય છે. અને ખાસ કરીને અમે જે છે એ બાબરીના જે વાળ હતા એને પધરાવવા માટે અહીંયા મિત્રો આવેલા છીએ. અને આ જે નદી છે એ ખાસ કરીને એમ કહેવાય કે હળવદ અને ધાંગધ્રા તાલુકાના જેટલા પણ આજુબાજુમાં આવેલા ગામડાઓ છે એના માટે એક સારામાં સારું લોકેશન છે. જેવા કે પૈતૃક કાર્યો હોય જેની અંદર એમ કહેવાય કે પિતૃના માટેનું કોઈ પણ તર્પણ વિધિ હોય, પછી નારાયણ બલિ યજ્ઞ હોય, એવા જે સંપન્ન કાર્યો જે છે, ખાસ કરીને એમ કહેવાય કે જે પિતૃને લગતા કાર્યો હોય છે, એ બધા કાર્યો જે છે પિતૃને લગતા એ આ નદી જે છે એનો આ જે કેદારધરો છે આ એક લાંબુ વેણ છે. અને જે બ્રાહ્મણી નદી જે છે એનો આ ડેમ છે બે, એના મારફતે થઈને આ જે નદી જે છે એ સીધી એમ કહેવાય કે કચ્છના નાના રણની અંદર થઈને સીધી એમ કહેવાય કે કચ્છના અખાતને જે છે એ મળે છે. અને આ નદી જે છે મિત્રો એમ કહેવાય કે બ્રાહ્મણી નદી છે એ પવિત્ર નદી કહેવાય છે. આમ તો ભારતની દરેક નદી જે છે એ પવિત્ર જ છે. ખાસ કરીને એમ કહેવાય કે અમારી નજીકમાં જો કોઈ નદીનું આવું લોકેશન હોય, ખાસ કરીને પૈતૃક કાર્ય માટે, તો એક આ બ્રાહ્મણી નદીમાંથી આવેલ કેદારધરો, જેની અંદર એમ કહેવાય કે પાંચ પાંડવો ખોદનું આની અંદર જે છે એ પહેલાં જૂનું મંદિર હતું, જે એમ કહેવાય કે ડેમ બનતા જે મંદિર જે છે એ ડેમની અંદર આવી ગયું છે. અને હાલ જે છે નવું મંદિર સામેના ભાગે એમ કહેવાય કે તમને હું ઝૂમ કરીને દેખાડું, આ છે ત્યાં એ કેદારેશ્વર મહાદેવનું નવું મંદિર છે. અને મંદિરની અંદર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી અલાઉ નથી, ફક્ત આપણે જે છે આ જે ડેમ છે પછી આ જે કેદારધરાનું જે વહેણ છે નદીનું બ્રાહ્મણીનું એની મુલાકાત આપણે ફક્ત કરી શકીએ છીએ. મારી સાથે મારા પત્ની ધર્મપત્ની છે અને હું છું. તમે મને અવારનવાર ઘણા ખરા વિડીયોમાં જોયો જ હશે. અને ખાસ કરીને મિત્રો જો ગમતી વાત હોય તો આ જે નદીનું લોકેશન છે એટલું બધું એમ કહેવાય કે મનને પોતાને એમ કહેવાય કે મોહી લે એવું આ દ્રશ્ય છે. સામેની જે પથ્થરની જે ચટાન છે, ધાર છે, એ ખરેખર મનને મોહી લે એવી છે. અને આ તમે જો બધા પથ્થર જે રહ્યા એમાં અમે આવીને એમ કહેવાય કે એક કલાક તો અમે બધી ફોટોગ્રાફીને આમાં એમ કહેવાય કે લાગી ગયા હતા. અમારા ફોટો પણ તમને અમારા ઇન્સ્ટાગ્રામ ભારત ખંડ સરની જે પેજ છે એમાં મળી જશે. અને ખાસ કરીને આ વિડીયો જે છે મિત્રો તમને સાથે સાથે ભાતીગળ સંસ્કૃતિની સાથે તમને ભારતખંડનો જે ફેસબુકનું પેજ છે એમાં પણ જોવા મળી જશે. અને અત્યારે મિત્રો એમ કહેવાય કે ચોમાસાની સિઝન છે, જેના માથે થઈને એમ કહેવાય કે ડેમના જે છે બે દરવાજા જે છે ખોલવામાં આવેલા છે. એક આ દરવાજો છે અને એક ઓલો દરવાજો છે. અને તમે જોશો ઘણા ખરા આપણે જે જોઈ શકીએ છીએ કે ગામના આજુબાજુના જે હોય લોકો ચોમાસાના હિસાબે આ જે છે ડેમના જે દરવાજા ખોલ્યા છે એને જોવા માટે અહીંયા આવી ગયેલા છે. અને પાણી તમે જુઓ મને એવું લાગે કે થોડુંક વધારે પડતું છોડ્યું હોય, અત્યારે અમે સવારે આવ્યા ત્યારે થોડુંક ઓછું હતું, અત્યારે વધારે છે એવું આપણને લાગી રહ્યું છે. અને આ જે પાણીની એમ કહેવાય કે જે ઝાકળ છે જે દરવાજા ખોલ્યા છે એના મારફતે તેને જે ઝાકળ આવે છે ને એટલો બધો તીવ્ર ગતિથી આવે છે કે મારો જે ગજેટ છે મોબાઈલ જેને થકી હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું એ પણ મારો જે છે મોબાઈલ ભીજાઈ રહ્યો છે. ખાસ કરીને આ જે પોઈન્ટ છે તમે જુઓ એક આ સ્લીપર પોઈન્ટ જેવું છે, સરસ મજાનું એમ કહેવાય કે સેલ્ફી લેવા માટેનું એમ કહેવાય કે મોટી પાણાની જે છે પથ્થરની ચટાન જેને અમે અમારી ગામઠી ભાષામાં ખોપ કહીએ છીએ. આ જે ખોપ છે એની માથે તેને બેસીને ઘણા લોકો અમે જોયું કે ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને સામેના ભાગે જેમ મેં તમને લાઈવમાં કીધું કે સામે પિતૃનું જે છે કોઈ કાર્ય જે છે એ ચાલી રહ્યું છે. ખાસ કરીને જો પિતૃના જે ફૂલ પધરાવાયા હોય કે ગમે એ પિતૃનું કાર્ય છે, તમે જુઓ લોકો જે છે પોતાની સેલ્ફી પણ અહીંયા લઈ રહ્યા છે. ખાસ કરીને આ જે છે પથ્થરો એની ધારો તમે જુઓ એટલી બધી મસ્ત છે ને કે આપણને એમ થાય કે અહીંયા કલાક આપણે બેસવું છે. પણ ખાસ કરીને અત્યારે જોખમ એ છે કે વરસાદ ઋતુ ચાલી રહી છે અને બેહવામાં પણ એમ કહેવાય કે કદાચ તો બે દરવાજા ખોલેલા છે અને બીજા બે ત્રણ ખોલે તો પાણી આની ઉપરથી જવા માંડે. અને સામે તમે જુઓ આ પૈતૃક કાર્ય જે છે એને સંપન્ન કરવા માટે આજુબાજુના ગામડાવાળા જે છે એ આવેલા છે. આપણે બહુ વિડીયોને લાંબો નહીં કરીએ કારણ કે ટૂંકની અંદર આપણે બહુ છે લાંબો નથી કરવો. આ તમને દેખાડીએ આ જે છે બ્રાહ્મણી બે ડેમ છે એની પાછળના ભાગે ડેમ છે. આપણે ડેમની આનીપુરના ભાગમાં છીએ. બે પાણીના દરવાજા તમે મેં કીધું એમ જો ખોલેલા છે અને કદાચ બીજા બે દરવાજા ખોલવામાં આવે કારણ કે પાણીનો ઉપરવાસે વરસાદ છે એના માટે ભરાવો થઈ રહ્યો છે. એના માટે પાણી જે છે એને ખોલીને વહાવવામાં આવી રહ્યું છે. અને આ તમે જુઓ સરસ મજાના એમ કહેવાય કે જે પથ્થરો જે છે મોટા મોટા જુઓ લોકો તમે જુઓ કેવા કેવા શૂટિંગના રીલ્સ બનાવી રહ્યા એવું લાગે છે.
આપણે અહીં ઉપર થઈને હોઈ જઈએ, અહીંથી નીકળી જતું. મારી સાથે મારા ધર્મપત્ની છે. અમારે એમ કહેવાય કે બાબરીના જે વાળ હતા એને મિત્રો અમે પધરાવવા માટે અહીંયા આવેલા, કારણ કે અમારા ગામથી જે છે ધાંગધ્રાથી નજીકનું લોકેશન હોય આવું કોઈ પવિત્ર નદી, તો અમારી બાજુમાં બિલકુલ નજીકની અંદર આ બ્રાહ્મણી નદી આવેલી છે. એટલે બ્રાહ્મણી નદી નજીકમાં હોવાના કારણે અમે લોકો બધા છે ગામડાવાળા એ આ બાજુના ભાગે જે એમ કહેવાય કે બધું આવું પેતૃક કાર્ય છે, ફૂલ પધરાવવાના છે, પછી બાબરીના વાળ છે એ બધા મતા અહીં પર જ આવતા હોય છે. ખાસ કરીને તમે જુઓ જે લોકો છે ગામડાના છે. મને એવું લાગે કે ફૂલ પધરાવા આવેલા છે. ફૂલ પધરાવા એ છે ક્યાં કેદારના છો? ટૂંકની અંદર તમારા ગામના નામે જ આ ધરો ઓળખાય ને, તો આ ભાઈ છે એ કેદારના છે. ટૂંકની અંદર જે છે કેદાર ગામ જે છે એના હિસાબે આ જે ધરો છે એને કેદારિયા તરીકે ઓળખવામાં આવે છે. અને લોકેશન ખરેખર એટલું મિત્રો મસ્ત છે કે આપણને એમ થાય કે અહીંથી આપણે બે ત્રણ કલાક જવું નથી અને જોવું છે, પણ ઘરે તો જવું પડશે, એમાં હાલશે નહીં. આગળનો શોટ પણ તમને દેખાડીશું અને ત્યાં પછી આપણે વિડીયોનો એન્ડ કરીશું. બધા નજીકના એમ કહેવાય કે જે ગામડું છે એની નદી છે એના લોકો બધા આવેલા છે. આજે છોડ્યું પાણી? આજે જ છોડ્યું છે? રાતે છોડ્યું પાણીનો ઉપર વાય વરસાદ નહીં છે બેને? વરસાદ જાજો હોય છે ઉપર, કારણ કે અમારે ધ્રાંગધ્રામાં હતો કાલ, ઘણો હતો વરસાદ. આ છે મિત્રો એ ડેમ. અને આ જે લોકેશન રહ્યું ત્યાં જૂનું મંદિર જે છે એ આવેલું હતું, જે હાલ એમ કહેવાય કે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું છે. અને સામે જે દેખાય આ પોઈન્ટ, ત્યાંથી પાણીની આવક છે. અને નીચેથી મિત્રો અમે ગણા તો જે ડેમ છે એની અંદર એમ કહેવાય કે 18 દરવાજા જે છે એ આવેલા છે, જેની અંદરથી 2 દરવાજા જે છે અત્યારે હાલમાં ખોલવામાં આવેલા છે. જે દરવાજો ખુલ્લો કરવામાં આવેલો છે એ દરવાજે આપણે અહીંયા ઊભા છીએ. અને આ છે નદીનો આગેથી દેખાતો નજારો. અને મંદિર સુધી પહોંચવા માટે આ એક એમ કહેવાય કે જે પુલ છે એની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. ખાસ કરીને જે 18 દરવાજા છે એની બિલકુલ બાજુની અંદર આ પુલ જે છે એ બનેલો છે. તો અહીંયા આપણે કરીએ છીએ વિડીયોને પૂર્ણ અને મળીએ છીએ આવતા નેક્સ્ટ કોઈ આવા સ્થળની સાથે, એક નવી મુલાકાતની સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.